हेलो फ्रेंड्स, आजे आपणे व्रत के उपवास में खाई शकाय एवी फरारी वानगीनी थाळी रेडी करीशुं। फरारी थाळी में दरेक वानगी घरना दरेक सभ्योने पसंद आवे एवी बनावीशुं, एटले तेओ होंसे होंसे खाए। दरेक फरारी वानगी स्टेप बाय स्टेप परफेक्ट माप साथे बनावीशुं, एटले ओछा टाइम में सरळताथी बनावी शकाय। तो रेसिपी शुरू करता पहला चेनल पर नवा हो अने चेनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करो, साथे बाजू में अपेला बेल आइकन पर क्लिक करो, एटले आवनार दरेक नवी रेसिपीनो नोटिफिकेशन तमने मळतो रहे। तो चालो रेसिपी शुरू करिए। मोटे भागे दरेक फरारी वानगी बनावा माटे एमां सींगदाणा यूज थाय छे, तो एना माटे मैं अहीं एक कप अने वजन में 150 ग्राम जेटला काचा सींगदाणा लीधा छे। हवे एने शेकवा माटे गैस ऑन करीने एक फ्राईपेन गैस फ्लेम पर मूकी छे, एमां आ सींगदाणा नाखीशुं। गैस फ्लेम मीडियम राखीने 5-7 मिनिट माटे सींगदाणामां कंटीन्यू हलावता रहीने एने शेकी लईए। आश्रे 5 मिनिट पछी हवे सींगदाणा फूटवा लाग्या छे अने एनी उपर हल्को गोल्डन कलर पण आवी गयो छे, तमे जोई शको छो। हवे सींगदाणा शेकाई गया छे तो गैस फ्लेम बिल्कुल लो करीने एने एक थाळीमां ट्रांसफर करी लईशुं। જ્યારે સિંગડાણા બિલકુલ ઠંડા થઈ જાય ત્યારે એની ઉપરની છાલ હટાવીને એને ક્લીન કરી લઈશું। હવે આગળના સ્ટેપમાં મોરૈયાની ખીર બનાવીશું। એના માટે ગેસ ફ્લેમ પર એક નાની કઢાઈ મૂકી છે, કઢાઈના તેલિયામાં 2 ટેબલસ્પૂન પાણી નાખીશું। હવે એમાં 2 કપ ભરીને મિલ્ક નાખીશું। હવે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને મિલ્કમાં થોડી થોડી વારે હલાવતા રહીશું। ખીર બનાવવા માટે 2 કપ મિલ્કની સાથે 2 ટેબલસ્પૂન મોરૈયો એટલે કે સામા ચાવલ એક વાટકીમાં લઈશું। હવે આ મોરૈયાને પાણી વડે સારી રીતે વોશ કરી લઈએ। બીજી તરફ કઢાઈમાંનું મિલ્ક પણ હવે ગરમ થઈને ઉકળવા લાગ્યું છે। મોરૈયાને વોશ કરીને આ રીતની એક નાની સ્ટ્રેનરમાં કાઢી લીધો છે, એને હવે મિલ્કમાં ઉમેરી દઈએ। મિલ્કમાં મોરૈયો ઉમેર્યા બાદ કન્ટિન્યુ હલાવતા રહીશું। એક સ્પૂનમાં 8-10 કેસરના ટાંટણા લીધા છે, એમાં 5 ટીસ્પૂન જેટલું ગરમ મિલ્ક લઈને કેસર સાથે મિક્સ કરી લઈએ। હવે આ કેસરવાળું મિલ્ક કઢાઈમાં ઉમેરીને મિક્સ કરી લઈએ। હવે આ ખીર રેડી થઈ ગઈ છે તો એમાં 1 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા બદામ પિસ્તા ઉમેરીશું, સાથે 1/4 ટીસ્પૂન જેટલા ઝીણા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં 3 ટેબલસ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ। ખીરમાં સુગર એટલે કે ખાંડ તમે જે પ્રમાણે ગળ્યું ખાવાનું પસંદ કરતા હો એ પ્રમાણે તમારે નાખવી। હવે આ મોરૈયાની ખીર રેડી થઈ ગઈ છે તો ગેસ ફ્લેમ ઓફ કરીને હમણાં એને સાઈડમાં મૂકીશું એટલે એ ઠંડી થઈ જાય, ત્યાં સુધીમાં બીજી તરફ બટાકા સાબુદાણાના વડા બનાવવાની તૈયારી કરી લઈએ। તો એના માટે મેં અહીં 1 મોટા બાઉલમાં 2 નંગ મોટી સાઈઝના વજનમાં 200 ગ્રામ જેટલા બટાકાને બાફી લીધા। બાફેલા બટાકાને 2 કલાક માટે ફ્રીઝમાં મૂકીને બિલકુલ ઠંડા કરી લીધા। 2 કલાક પછી બટાકાને ફ્રીઝમાંથી બહાર કાઢી ઉપરની છાલ હટાવીને ગ્રેટર વડે ગ્રેટ કરી લીધા છે। 1/2 કપ જેટલા સાબુદાણા એક વાસણમાં લઈ 2 વાર પાણી વડે વોશ કરી લીધા। ત્યારબાદ એમાં એ જ માપથી એટલે કે 1/2 કપ જેટલું પાણી નાખીને 2 કલાક સુધી પલાળીને રાખ્યા હતા અને હવે તમે જોઈ શકો છો આ સાબુદાણા સારી રીતે પલળીને ફૂલી ગયા છે, સાથે 2 ટેબલસ્પૂન ઝીણી કાપેલી કોથમીર લીધી છે। બાકીના ઇન્ગ્રીડિયન્ટમાં 3 નંગ લીલા મોળા મરચાં લીધા છે, સાથે 1/2 લીંબુ લીધું છે, એમાંથી 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ કાઢીને એમાં ઉમેરીશું। 1 નાનો ટુકડો આદુ અને 1/2 કપ શેકીને છોલેલા સિંગદાણા લીધા છે। આગળના સ્ટેપ માટે એક નાનું મિક્સર જાર લીધું છે, એમાં સિંગદાણા નાખીશું, સાથે એમાં આદુ અને મરચાં કાપીને નાખીશું। જારનું ઢાંકણ બંધ કરીને એમાંની સામગ્રીને થોડી કરકરી રહે એ પ્રમાણે વાટી લઈએ। હવે મિક્સર જારમાં વાટેલી સામગ્રીને બાઉલમાં કાઢી લઈએ। હવે એમાં 1/2 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન સિંધાઉ નમક, 2 ટેબલસ્પૂન સુગર પાવડર અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ નાખીશું, સાથે એમાં 5 ટીસ્પૂન લાલ મરચું અને 2 ટીસ્પૂન સૂકા કોપરાનું બૂરું ઉમેરીને બાઉલમાંની સામગ્રી એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। ઉપવાસ વખતે તમે લાલ મરચું ખાતા હોવ તો જ તમારે યુઝ કરવું। બટાટા સાબુદાણાના વડા બનાવવા માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે, તો હાથને ક્લીન કરીને તેલવાળા કરી લઈએ અને મિશ્રણમાંથી નાના નાના આ રીતના એક સરખા બોલ્સ બનાવીને એક ડીશમાં મૂકીશું। બધા મિશ્રણમાંથી આ રીતના એક સરખા બોલ્સ બનાવી લીધા છે, તો હમણાં આ ડીશને 10-15 મિનિટ માટે ફ્રીઝમાં રાખીશું। હવે આગળના સ્ટેપમાં બટાકાનું કોરું શાક બનાવીશું।
एना माटे चार नंग मीडियम साइजना वजन में 250 ग्राम जेटला बटाका नी छाल काढ़ीने पानी वडे वॉश करी लीधा अने त्यारबाद एने आ रीते स्क्वेर शेप में कापी लीधा छे। तमारे बटाका ने बदले सक्करियानुं शाक बनाववुं होय तो एने पण आ रीते छाल काढ़ीने कापी लेवा। साथे 3 नंग लीला मोळा मरचा लीधा छे, 1 नानो टुकड़ो आદુંનો અને અડધું લીંબુ લીધું છે, એમાંથી 1 ટીસ્પૂન રસ યુઝ કરીશું, 2 ટેબલસ્પૂન શેકીને છોલેલા શિંગદાણા અને 1/2 કપ જેટલી રફળી કાપેલી કોથમીર લીધી છે। શાક બનાવવા માટે ગેસ ઓન કરીને એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ફ્રાયપેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું। તેલ સાધારણ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું। જીરું હલકા ગોલ્ડન કલરનું રોસ્ટ થાય એટલે એમાં કાપેલા બટાકા ઉમેરીશું। સાથે એમાં 7 થી 8 કઢી લીમડાના પાન ઉમેરીને બટાકાને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે ફ્રાયપેનને ઢાંકીને મીડિયમ ટુ લો ફ્લેમ પર બટાકાને કૂક કરીશું। બટાકા કૂક થાય છે ત્યાં સુધીમાં બીજી તરફ શાક માટે મસાલો રેડી કરી લઈએ। એના માટે એક નાનું મિક્સર જાર લીધું છે, એમાં શિંગદાણા નાખીશું, સાથે એમાં મરચાં અને આદું કાપીને નાખીશું, તેમજ કાપેલી કોથમીર ઉમેરીને જારનું ઢાંકણ બંધ કરીશું। મિક્સર જારમાંની સામગ્રીને થોડી કરકરી રહે એ પ્રમાણે વાટી લઈએ। મિક્સર જારમાંની સામગ્રીને સ્પૂન વડે એકવાર હલાવી લઈએ એટલે એમાં શિંગદાણાના મોટા ટુકડા હોય એ પણ વટાઈ જાય। શાક માટેનો મસાલો રેડી થઈ ગયો છે તો હમણાં એને સાઈડમાં રાખીને ફ્રાયપેનમાંના બટાકાને તવેઠા વડે એકવાર હલાવી લઈએ। બટાકા સારી રીતે ચરી જાય ત્યારબાદ એમાં મસાલો ઉમેરીશું। બટાકા હજુ કાચા છે તો 5 મિનિટ માટે ઢાંકીને એને કૂક કરીશું। ત્યાં સુધીમાં બીજી તરફ રાજગરાની પૂરી બનાવવા માટેનો લોટ બાંધી લઈએ। પૂરી બનાવવા માટે 200 ગ્રામ રાજગરાનો લોટ એક બાઉલમાં કાઢી લીધો છે। મેં અહીં આ રીતનો પેકેટમાં મળે એ લોટ લીધો છે। લોટમાં વચ્ચે ખાડો કરીને મોણ માટે 1 ટીસ્પૂન મેલ્ટ કરેલું દેશી ઘી નાખીશું। હવે લોટમાં 2-2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને પૂરી માટે સાધારણ કઠણ લોટ બાંધીશું। રાજગરાના લોટમાં વધારે ચિકાસ નથી હોતી તો પૂરી બનાવવા માટે ઘઉંનો લોટ જે રીતે કઠણ બાંધીએ એ પ્રમાણે આ લોટ બાંધવાની જરૂર નથી, પણ મીડિયમ કઠણ રાખીશું એટલે રાજગરાના લોટની પૂરી વણતી વખતે એ ફાટી ન જાય। લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો એની ઉપર ઘીવાળો હાથ કરીને ફેરવી લઈએ। લોટને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકીશું એટલે સારી રીતે સેટ થઈ જાય। પૂરીનો લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું હતું, એમાંથી 1/4 કપ જેટલું યુઝ થયું છે। હવે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને બટાકા ચેક કરીશું। તમે જોઈ શકો છો બટાકા સારી રીતે ચરી ગયા છે અને ગોલ્ડન કલરના રોસ્ટ પણ થઈ ગયા છે। તો હવે એમાં મિક્સર જારમાં રેડી કરેલો મસાલો ઉમેરીશું, સાથે એમાં 5 ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું સિંધવ નમક ઉમેરીશું। એમાં 1 ટીસ્પૂન લીંબુનો રસ નાખીને બટાકા સાથે મસાલો સારી રીતે મિક્સ કરી લઈએ। શાકમાં 1/2 ટીસ્પૂન દરેલી ખાંડ એટલે કે સુગર પાવડર ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું। શાક બનાવવા માટે બટાકા યુઝ કર્યા છે માટે એમાં સુગર પાવડર ઉમેર્યો। સક્કરિયા યુઝ કરવામાં આવે તો એમાં સુગર પાવડર ઉમેરવાની જરૂર નથી, કારણ કે સક્કરિયા થોડા સ્વીટ હોય છે। મહાશિવરાત્રી માટે આ પ્રમાણે સક્કરિયાનું શાક રેડી કરી શકાય। લીલી ચટણીવાળું બટાકાનું કોરું શાક રેડી થઈ ગયું છે તો ગેસ ફ્લેમ બિલકુલ લો કરીને એને એક સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। ગેસ ફ્લેમ પર હવે એક કઢાઈ મૂકીશું। રેડી કરેલા શાકને એક સર્વિંગ બાઉલમાં કાઢી લીધું, તેમજ બટાકા સાબુદાણાના વડા રેડી કરીને ફ્રીઝમાં મૂક્યા હતા એને હવે ફ્રીઝમાંથી બહાર કાઢી લીધા છે। ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ રાખીને કઢાઈમાં પૂરી ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકીશું। પૂરી બનાવવા માટે રાજગરાનો લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી લુઆ કરી લઈએ। રાજગરાના લોટની પૂરી ગરમ હોય તો જ ખાવાની સારી લાગે, માટે હમણાં જેટલી પૂરી બનાવવી હોય એટલા જ રૂઆ કરીશું અને બાકીનો લોટ આમ જ રાખીશું। પૂરી વણવા માટે પાટલી લઈને એની ઉપર એક પ્લાસ્ટિકની શીટ મૂકી છે। પ્લાસ્ટિકની શીટ ઉપર તેલવાળો હાથ લગાવી લઈએ એટલે એની ઉપરથી વણેલી પૂરી સરળતાથી અલગ કરી શકાય। હવે એની ઉપર લોટનો એક લૂવો મૂકીને એમાંથી હલકે હાથે પૂરી વણી લઈએ। પૂરી વણતી વખતે એની કિનારીને આ રીતે આંગળી વડે સરખી કરીશું, કારણ કે રાજગરાના લોટમાં બિલકુલ ચિકાસ નથી હોતી, માટે એના લોટમાંથી જ્યારે પણ પૂરી કે ભાખરી બનાવીએ ત્યારે એની કિનારી ફાટી જાય છે। આ પ્રમાણે દરેક લૂવામાંથી પૂરી વણીને હમણાં એક ડીશમાં મૂકીશું।
હવે આ પૂરી વણી લીધી છે એને ફ્રાય કરીશું. એના માટે બીજી તરફ તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું એને એકવાર ચેક કરી લઈએ. તેલ સાધારણ ગરમ થઈ ગયું છે તો ગેસ ફ્લેમ લો ટુ મીડિયમ તરફ રાખીને એમાં પૂરી ફ્રાય કરવા માટે મૂકીશું. પૂરીને બંને સાઈડેથી પલટાવીને ગોલ્ડન કલરની ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો રાજાગ્રાના લોટમાંથી બનાવેલી પૂરી સરસ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. હવે આ પૂરી ગોલ્ડન કલરની ફ્રાય થઈ ગઈ છે તો એને ઓઇલમાંથી કાઢીને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ મેથડથી બાકીની રેડી કરેલી પૂરી પણ ફ્રાય કરી લઈએ. હવે આ જ તેલમાં રેડી કરેલા બટાકા સાબુદાણાના વડા ફ્રાય કરીશું. વડાને પણ દરેક સાઈડેથી ફેરવીને ગોલ્ડન કલરના ફ્રાય કરીશું. સાબુદાણાના વડા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા છે તો એને પણ ઓઇલમાંથી કાઢીને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ મેથડથી બાકીના રેડી કરેલા વડા પણ ફ્રાય કરી લઈએ. તમે જોઈ શકો છો ફ્રાય કરેલા વડા ઉપરથી સરસ ક્રિસ્પી બન્યા છે. સાબુદાણાના વડા અને રાજાગ્રાના લોટની પૂરી રેડી થઈ ગઈ છે તો હવે એને સર્વ કરીશું. વડાળી વાનગીની થાળીમાં ડીશમાં બટાકાનું શાક પીરસીને બાજુની ડીશમાં સાબુદાણાના વડા મૂકીશું. એની બાજુમાં રાજાગ્રાના લોટની પૂરી મૂકીને મોરૈયાની ખીર એક વાટકીમાં કાઢીશું. તમે જોઈ શકો છો ખીર ઘણી સરસ ક્રીમી અને મલાઈદાર બની છે. વચ્ચે એક નાની વાટકીમાં ગરમ ગરમ ગાજરનો હલવો મૂકીને ઉપરથી કિસમિસ અને કાજુ નાખીશું. ગાજરનો હલવો પહેલેથી જ રેડી કરી લીધો હતો અને એને કેવી રીતે બનાવવો એની રેસીપી ચેનલ પર પહેલેથી જ અપલોડ કરી છે. તો હવે રેડી છે આ આપણી ખૂબ જ ટેસ્ટફુલ મજેદાર ફરારી વાનગીની થાળી. લીલી ચટણીવાળું ટેસ્ટફુલ બટાકાનું શાક, ઉપરથી ક્રિસ્પી અંદરથી પોચા રૂ જેવા સાબુદાણાના વડા, મસ્ત મજેદાર રાજાગ્રાના લોટની ફૂલેલી પૂરી, સુપર ડિલિશિયસ કેસર ઇલાયચીવાળી મોરૈયાની ખીર અને સ્વાદિષ્ટ ગાજરનો હલવો. વ્રત કે ઉપવાસમાં આ રીતે ફરાળી વાનગી રેડી કરીને ઘરના દરેક સભ્યોને ખવડાવવામાં આવે તો એમને ઘણી મજા પડી જાય. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આ દરેક રેસીપીને ફોલો કરીને બનાવવામાં આવે તો ફરાળી વાનગીની થાળી ઓછા ટાઈમમાં સરળતાથી રેડી કરી શકાય. તો તમે પણ વ્રત કે ઉપવાસમાં આવી ટેસ્ટફુલ મજેદાર ફરાળી વાનગીઓ ખાવા માંગતા હો તો આ રેસીપીને ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.